નમસ્તે એવરીવન, સ્વાગત છે તમારું મારી ચેનલ રંગીલો ફ્રાન્સમાં. ફરી વખત હું હાજર છું એક નવા વિડીયો સાથે. તો આજે છે શનિવાર, અમારા બધા વિડીયો શનિવારના દિવસે જ આવે છે, કારણ કે અમને આખા વીકમાં ક્યારેય ટાઈમ નથી મળતો વિડીયો બનાવવાનો, ખાલી એક શનિવાર અને રવિવારે ટાઈમ મળે છે. તો અમારો વિડીયો હોય એ બધા ઇન્સ્ટન્ટ વિડીયો હોય, શનિવારે વિડીયો બનાવી અને રવિવારે અમે યુટ્યુબ ઉપર અપલોડ કરી દઈએ. તો અમે રહી છીએ ઈ સિટી સેન્ટરથી ઘણું બધું આગું છે, એકદમ જંગલી વિસ્તાર છે એવું છે. તમને દેખાતું હશે પાછળ આ લાઇન છે, એ પૂરી આખી પેલી લાઇન છે જ્યાં લોકો બહુ રનિંગ કરતા હોય છે, પણ અત્યારે કોઈ પબ્લિક છે નહીં, એકદમ શાંત વાતાવરણ છે. કારણ કે અત્યારે સાંજના 8 વાગ્યા છે, પણ તોય અમારે તમને દિવસના 12 વાગ્યા હોય એવું માહોલ લાગે છે એટલા માટે. પણ તમે સવારે આવો તો આખી શેરીમાં, આખી લાઇનમાં તમને પબ્લિક દોડતી હોય એવું જોવા મળે છે. તો અમે અત્યારે જઈએ છીએ ખરીદી કરવા. અમે અમારી ખરીદી છે એ ગુરુવારના દિવસે જ પતાવી દઈએ બધી, જેટલી બને એટલી, કારણ કે શુક્રવારે બહુ ટ્રાફિક હોય. તો અમે અમારા ખરીદી ગુરુવારે બધી કરી નાખી. પણ તમે લિસ્ટ બનાવીને જાઓ ને માર્કેટમાં તો પણ એક આધી વસ્તુ તો બાકી રહી જ જાય. તો એના માટે અમે અત્યારે બીજી વખત જઈએ છીએ, અમારા બાજુનો મોલ છે ત્યાં. તો જોઈએ હવે લેવા જઈએ છીએ એક વસ્તુ અને લઈને આવશું 4 વસ્તુ. અને અત્યારે યુરોપમાં ફૂલ ઉનાળો છે, તો થોડુંક આઈસ્ક્રીમ ખાવાનું પણ મન છે. તો જોઈ કે કેવી કેવી પ્રકારની મળે છે આઈસ્ક્રીમ, આપણે ક્વોલિટી મળે છે કે નહીં, ચોકોબાર મળે છે કે નહીં જોઈ. અહીંયા બધી મોલમાં અલગ અલગ સિસ્ટમ હોય, અલગ અલગ મોલમાં અલગ વસ્તુ મળતી હોય. તો અહીંયા અમારી બાજુનો નજીક છે, ક્યાં કેવું મળે છે એ જોઈએ આપણે જઈને. આપણે ઇન્ડિયામાં આઈસ્ક્રીમ અથવા તો કંઈક ક્વોલિટી ખાવાની ઈચ્છા થાય તો આપણે કોઈ લોકલ દુકાન ઉપર જઈએ, અથવા તો આપણે લારી ઉપર મળી જાય છે. પણ ફ્રાન્સમાં, વિદેશમાં એવું નથી થતું. તમારે કોઈ પણ વસ્તુ લેવી હોય તમારે મોલમાં જવું પડે છે, ઝીરોથી માંડીને હો સુધીની વસ્તુ તમને બધી મોલમાં મળી જાય. અહીંયા લોકલ દુકાનો બહુ ઓછી છે. તો આ અમે પહોંચી ગયા મોલે, મારી ઘરની નજીક હશે. તો હાલતા હાલતા જ અમે પગી ગયા. અને અહીંયા સારી વાત છે કે અહીંયા તમે જે કંપનીની, જે કંપનીનો મોલ હોય એ જ કંપનીના અહીંયા પેટ્રોલ પંપ જોવા મળે છે. પેલી ડિસ્પ્લેમાં તમને દેખાય છે એ છે પેટ્રોલના ભાવ. યુદ્ધ હતું ત્યારે, યુદ્ધ પહેલાં 1 યુરો હતો પેટ્રોલનો ભાવ, ને અત્યારે ડબલ થઈ ગયો છે, તમે જોઈ શકો એવી રીતે. તો અહીંયાથી છે એન્ટ્રી કરવાનું, ને અહીંયા જ છે પેટ્રોલ પંપ. તો આ છે મોલનું પાર્કિંગ. અહીંયા તમને બાઇક બહુ ઓછી જોવા મળે છે, જ્યારે ઉનાળો હોય ત્યારે કોઈ કોઈ જગ્યાએ તમને બાઇક જોવા મળે છે. બાકી ફોર વ્હીલું બધા ટોટલી લોકો પણ ફોર વ્હીલું છે, ખાલી અમારી જીવ. અહીંયા ફોર વ્હીલ લેવી અઘરી નથી, પણ લાઇસન્સ અહીંયાનું કઢાવવું એ બહુ બહુ મુશ્કેલ છે. તો અમે પહોંચી ગયા માર્કેટમાં અને જોઈ છીએ વસ્તુ કે શું શું લેવાનું છે માર્કેટમાંથી. તો માર્કેટમાં આવ્યા છીએ અમે ઘણી બધી વસ્તુ લેવા. માર્કેટમાં આવા ડિપાર્ટમેન્ટમાં આવો તો તમારો ઘણો બધો ટાઈમ પાસ થઈ જાય છે, કારણ કે એટલી બધી મસ્ત વસ્તુ હોય ને કે તમારે જોવામાં તમારે કેટલો ટાઈમ વયો જાય તમને ખબર જ નથી પડતી. અને એમાંથી અમને જોવા મળેલા આ સ્લીપર લેવાની ઈચ્છા પણ હતી, પણ એની કિંમત જોઈ તો થોડોક શોક લાગ્યો, કારણ કે કિંમત જોવો તો 14 યુરો. 14 યુરોના સ્લીપર તમે ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરો તો તમને કંઈક 1200-1300 યુરોના સ્લીપર પડે છે. તો થોડાક વધારે મોંઘા લાગે 1300 રૂપિયાના સ્લીપર લેવા. તો આ મૂકી દેવું અમે ની લઈ, અને અમે ગોતી છીએ એક સરસ મજાની છત્રી, કારણ કે અત્યારે તો ઉનાળો છે પણ ક્યારે વરસાદ આવી જાય એનું કોઈ નક્કી નથી હોતું. તો સારી ક્વોલિટીની છત્રી લઈ છે, કારણ કે અમે 2-3 વખત ઇન્ડિયાથી લાવ્યા. તમે અહીંયા થોડોક ટાઈમ હકારો, 5-6 મહિના હાલે એટલે ખરાબ થઈ જાય. તો અહીંયા બહુ જોરદાર વરસાદ પણ હોય, એની સાથે પવન પણ હોય, તો સારી ક્વોલિટીની છત્રી હોય તો થોડોક લાંબો સમય હાલે. અમે લાસ્ટ ટાઈમ ઇન્ડિયા આવ્યા હતા ત્યારે પણ અમે છત્રી જોઈ હતી, પણ ત્યારે સીઝન નથી એટલે અમને મળી નથી. તો હવે અમારે અહીંયાથી જ ખરીદવી પડશે. આઈસ્ક્રીમ અમે ગોતી લીધું છે મહા મહેનત બાદ. ઘણા બધા ઓપ્શન હતા, તો છેલ્લે નક્કી કર્યું કે આ ચોકલેટવાળી આપણે લઈ લેવું. ક્વોલિટી મને આમ પણ ડાર્ક ચોકલેટવાળી વધારે ભાવે છે, તો લઈ લીધી છે, જે એક પેકેટમાં 3 આવે છે. તો લેટ્સ ગો. તો લઈ લીધી છે અમે સરસ મજાની ક્વોલિટી, અને અમે વિચાર્યું છે કે અમે અહીંયા બેઠા બેઠા જ ખાઈ લઈએ, કારણ કે હજી અમારા બસની ઘણી બધી વાર છે, 10 મિનિટની ઘેર પહોંચશું તો ક્વોલિટી થોડીક ઓગળી જાય એવું થાય.
એની સિવાયની પણ ઘણી બધી વસ્તુ લીધી છે. અમે લીધા છે લીંબુ, કોફી, એક સરસ મજાનું ડેઝર્ટ જે ખાઈ એટલે એવું જ થાય કે એ જ ખાવું છે, બીજું કોઈ ખાવું જ નથી. માર્કેટમાં આવી એટલે થોડોક એક્સ્ટ્રા ખર્ચો થઈ જાય છે જે તમે ધૈર્યો ન હોય એવો. ને હવે હું આ ક્વોલિટી ખાઈ લઉં. મારો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. અને મારા મોઢામાં આવે છે બહુ પાણી.